દિવ્ય સભાનું નિર્માણ તથા દેવર્ષિ નારદનું પ્રશ્નના સ્વરૂપમાં પ્રવચન. વૈશંપાયનજી કહે છે, જન્મેજય ભગવાન શ્રી કૃષ્ણ પ્રસ્થાન કરી ગયા પછી માયાસુરે અર્જુનને કહ્યું, વીર હું અત્યારે તમારી આજ્ઞા લઈને કૈલાસના ઉત્તર મૈનાક પર્વત પર જવા ઈચ્છું છું. ત્યાં બિંદુસરની પાસે દૈત્યોએ એક યજ્ઞ કર્યો હતો. ત્યાં મેં એક મણિમય પાત્ર બનાવ્યું હતું અને તે દૈત્યરાજ વૃષ પર્વની સભામાં રાખવામાં આવ્યું હતું. જો તે અત્યાર સુધી ત્યાં હોય તો તે લઈને તરત જ હું અહીં પાછો આવી જઈશ. ત્યાં એક બહુ વિચિત્ર રત્ન જડિત સુખદ અને બહુ મજબૂત ગદા છે. તેના પર સુવર્ણના તારલિયા જડેલા છે. વૃષ પર્વએ શત્રુઓનો સંહાર કરીને તે ગદાના પ્રહારો સહેનારી ભારે ગદા ત્યાં જ રાખી મૂકી છે. તે લાખો ગદાઓની તુલનામાં આદિત્ય છે. તે તમારા ગાંડીવ ધનુષ્યની જેમ ભીમસેનને યોગ્ય થઈ પડશે. દેવદત્ત નામનો સંઘ પણ ત્યાં છે, જે લાવીને હું તમને ભેટ આપીશ. આમ કહીને માયાસુરે ઈશાન ખૂણાની યાત્રા કરી તથા તે પૂર્વોક્ત બિંદુસ્તર પર પહોંચી ગયો. રાજા ભગીરથે ગંગાજીના અવતરણ માટે ત્યાં તપસ્યા કરી હતી અને પ્રજાપતિએ તે સ્થાન પર 100 યજ્ઞો કર્યા હતા. દેવરાજ ઇન્દ્રે ત્યાં સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. ત્યાં હજારો લોકો ભગવાન શંકરની ઉપાસના કરે છે. ત્યાં નર નારાયણ બ્રહ્મા યમ શિવ સહસ્ત્ર ચતુર્યુગી વીતી જતા યજ્ઞ કરે છે અને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણે પણ વર્ષો સુધી યજ્ઞ કરીને ત્યાં સુવર્ણ જડિત યજ્ઞ સ્તંભો અને વેદીઓનું દાન કર્યું હતું. જન્મેજય માયાસુરે ત્યાં જઈને સભાગૃહ બનાવવાની સઘળી સામગ્રી ઉપર જણાવી તેવી ગદા દેવદત્ત શંખ અને અપાર ધન પોતાના અધિકારમાં કરી લીધું તથા ત્યાંથી પાછા આવીને યુધિષ્ઠિરની માટે વિશ્વવિખ્યાત મણિમય સભાનું નિર્માણ કર્યું. તે શ્રેષ્ઠ ગદા ભીમસેનને તથા દેવદત્ત શંખ અર્જુનને ભેટ આપ્યા. તે શંખના ગંભીર નાદથી ત્રણેય લોક કાપી ઉઠતા હતા. તે સભાગૃહ 10,000 હાથ લાંબુ પહોળું હતું. તેમાં સોનેરી વૃક્ષો લહેરાઈ રહ્યા હતા. તે સભાગૃહ એવું લાગતું હતું કે જાણે સૂર્ય ચંદ્રમા અને અગ્નિદેવનું સભાગૃહ હોય. તેના અલૌકિક તેજની સાથે સૂર્યની પ્રભા પણ ઝાંખી પડી જતી હતી. માયાસુરની આજ્ઞાથી 8,000 કિંકર રાક્ષસો તે દિવ્ય સભાની ચોકી અને સંભાળ રાખતા હતા. તેઓ આવશ્યકતા પડતા તે સભાગૃહને બીજે સ્થાને પણ લઈ જઈ શકતા હતા. તે સભાભવનમાં એક દિવ્ય સરોવર પણ હતું અને તે અનેક પ્રકારના મણિ મહેલ માણેકની સીડીઓથી શોભાયમાન કમળના પુષ્પોથી ઉલ્લાસિત તથા મંદમંદ વાયુથી હિલોડા લેતું હતું. કેટલાય મોટા મોટા રાજાઓ પણ તેના જળને સ્થળ સમજીને બ્રહ્મમાં પડી જતા હતા. તેની ચારે બાજુ ગગનચુંબી વૃક્ષોના લીલા લીલા પાંદડાની છાયા હતી. સભાની ચારે બાજુ દિવ્ય સુગંધથી મહેકતા બગીચા હતા. નાની નાની તલાવડીઓ હતી જેમાં હંસ સારસ અને ચકલા ચકલી વિહાર કરતા રહેતા હતા. જળ અને સ્થળની કમળની હાર પોતાની સુગંધથી લોકોને મુગ્ધ કરતી હતી. માયાસુરે માત્ર 14 મહિનામાં જ આ દિવ્ય મહાસભા ભવનનું નિર્માણ કરીને ધર્મરાજ યુધિષ્ઠિરને અર્પણ કર્યું. જન્મેજય ધર્મરાજ યુધિષ્ઠિરે શુભ મુહૂર્તમાં 10,000 બ્રાહ્મણોને ફળ કંદમૂળ ખીર વગેરે જાત જાતના પદાર્થોનું ભોજન કરાવ્યું. તેમને વસ્ત્ર પુષ્પમાળા નાની મોટી સામગ્રી વગેરેથી તૃપ્ત કરીને દરેકને 1,000 ગાયોનું દાન આપ્યું. ત્યાર પછી જ્યારે તેઓ સભાગૃહમાં પ્રવેશ કરવા લાગ્યા ત્યારે બ્રાહ્મણો પુણ્યા વાચન કરવા લાગ્યા, વાજિંત્ર વગાડવા લાગ્યા, ફળ ફૂલથી દેવતાઓનું પૂજન કરવામાં આવ્યું. મલ્લો પહેલવાનો નટ વૈતાલિક અને બંદીજનોએ ધર્મરાજને પોતપોતાની કળા દેખાડી. ત્યારબાદ તેઓ પોતાના ભાઈઓ સાથે દેવરાજ ઇન્દ્રની જેમ બિરાજમાન થયા. તેમની સાથે સભા મંડપમાં અનેક ઋષિ મુનિઓ તથા રાજા મહારાજા પણ બેઠા હતા. ઋષિઓમાં મુખ્યત્વે અસિત દેવલ, કૃષ્ણ, દેપાયન, જૈમિની, યાજ્ઞવલ્ક વગેરે વેદ વેદાંગના પારદર્શી, ધર્મજ્ઞ, સંયમી અને પ્રવચનકારો બેઠા હતા. ભગવાન વ્યાસના શિષ્ય અમે લોકો પણ ત્યાં જ હતા. રાજાઓના કક્ષસેન, ક્ષેમક, કમઠ, કંપન, મદ્રક દેશના રાજા જટાસુર, પુલિંદ, અંગ, વંગ, પુંડ્રક, અંધક, પાંડલ્ય તથા ઉડીશા વગેરે દેશના અધિપતિ મહારાજ યુધિષ્ઠિરની સેવામાં ઉપસ્થિત હતા.
અર્જુન પાસેથી અસ્ત્રવિદ્યા શીખનાર રાજકુમારો અને યદુવંશીઓના પ્રદ્યુમ્ન, સાંબ, સાત્વિકી વગેરે પણ ત્યાં બેઠા હતા. તુમ્રુ, ચિત્રસેન વગેરે ગંધર્વો અને અપ્સરાઓ પણ ધર્મરાજને પ્રસન્ન કરવા માટે વાજિંત્ર ઉગાડતા હતા. તે સમયે યુધિષ્ઠિરની સભા એવી હતી જાણે મર્ષિઓ અને રાજસીઓની મધ્યમાં બ્રહ્માજી સ્વયં પોતાની સભામાં બિરાજમાન થયા હોય. જન્મેજય એક દિવસ મહાત્મા પાંડવો, ગંધર્વો વગેરે સાથે તે દિવ્ય સભાભવનમાં બિરાજમાન હતા. તે સમયે દેવર્ષિ નારદ બીજા અનેક ઋષિઓની સાથે ત્યાં પધાર્યા. રાજન, દેવર્ષિ નારદનો મહિમા અપાર છે. તેઓ વેદો અને ઉપનિષદોના પારદર્શી વિદ્વાન છે. મોટા મોટા દેવતાઓ તેમની પૂજા કરે છે. ઇતિહાસ, પુરાણ, પ્રાચીન કલ્પ અને ઉત્તરોત્તર મીમીસાની વિદ્વતામાં તેઓ અદ્વિતીય છે. તેઓ વેદાંગના છ અંગ, વ્યાકરણ, કલ્પ, શિક્ષા વગેરે તેઓ જાણે છે. ધર્મના પણ પૂરા મર્મજ્ઞ છે. તેઓ વેદના પરસ્પર વિરુદ્ધ વચનોથી એક વક્તવ્યતા, એમાં મળતા શબ્દોનું ક્રમ અનુસાર પૃથ્થકરણ અને યજ્ઞના અનેક કર્મો એક સાથે ઉપસ્થિત થતા તેના સંપાદનમાં બહુ નિપુણ છે. તેઓ પ્રભાવશાળી વક્તા, સ્મૃતિયુક્ત, મેધાવી, નીતિજ્ઞ, કુશળ અને સહૃદય કવિ છે. તેઓ કર્મ અને જ્ઞાનીના વિભાજનમાં સમર્થ છે. તેઓ પ્રત્યક્ષ અનુમાન અને આપત્ય વચન દ્વારા બધા જ વિષયોનું યથાર્થ નિશ્ચય કરે છે અને પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનયન અને નિયમગત આ પાંચ અંગોની યુક્ત વાક્યોના ગુણદોષ સારી રીતે સમજે છે. બૃહસ્પતિ સાથે ચર્ચા થાય તો પણ તેઓ ઉત્તર પ્રત્યુત્તર કરવામાં વિશારદ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થની બાબતમાં તેમનો નિર્ણય ઘણી રીતે સુગમ છે. તેમણે 14 ભુવનમાં ઉપર નીચેની, આજુબાજુ અને પ્રત્યક્ષ રૂપે જોઈ લીધા છે. સાંખ્ય અને યોગ બંને માર્ગોએ તેઓ જાણે છે અને દેવતાઓ અને અસુરો દરેકના વિચારની સંભાળ રાખે છે. સંધિ વિગ્રહના તત્વને સારી રીતે જાણે છે અને શત્રુ તથા મિત્રની શક્તિનું રતિરતિનું જ્ઞાન ધરાવે છે. સમાધાન, મતભેદ, ચડાઈ, કૂટ પાડવી વગેરે રાજનીતિ અને કૂટનીતિ પણ તેમને પૂરી રીતે જ્ઞાત છે. વધારે તો શું, તેઓ બધા જ શાસ્ત્રોના નિપુણ વિદ્વાન છે. તેઓ યુદ્ધ અને ગાન બંનેના પ્રેમી છે અને તેમણે ક્યાંય પણ આવવા જવામાં પ્રતિબિંબ નથી. આવા અનેક ગુણ તેમનામાં છે. તે દિવસે તેઓ લોકાંતરમાં ઘૂમતા ફરતા પારિજાત, પર્વત, સુમુખ વગેરે ઋષિઓની સાથે પાંડવોને મળવા માટે તેમની સભામાં આવી પહોંચ્યા. તેઓ મનોવેગીથી ત્યાં પધાર્યા અને તે પ્રેમથી ધર્મરાજને અભિનંદન આપ્યા. જય હો બધા ધર્મોના ધર્મજ્ઞ રાજા યુધિષ્ઠિર, દેવર્ષિ, નારદજીને આવેલા જોઈને ભાઈઓ સહિત તરત જ ઊભા થઈ ગયા. વિનયપૂર્વક ઝૂકીને બહુ જ પ્રેમથી તેમણે નમસ્કાર કર્યા અને યોગ્ય આસન પર બેસાડ્યા. મધુપર્ક વગેરેથી તેમની વિધિપૂર્વક પૂજા કરી નારદજી પાંડવોની પૂજાથી ઘણા પ્રસન્ન થયા અને કુશળ પ્રશ્નના બહાને તેમને ધર્મ, અર્થ તથા કામનો ઉપદેશ આપવા લાગ્યા. નારદજીએ કહ્યું, ધર્મરાજ, તમારા ધનનો યથાર્થ ઉપયોગ તો થાય છે ને? તમારું મન તો ધર્મના કાર્યમાં પરોવાયેલું રહેતું હશે. આશા છે કે તમે સુખી થશો. તમારા મનમાં ક્યારેય બુરા વિચારો આવતા નહીં હોય. તમારા પિતા અને પિતામહે જે સદાચારનું પાલન કર્યું હતું તે જ ધર્મ અને અર્થને અનુકૂળ ઉદાર નીતિએ તમે પણ અપનાવી હશે. તમારી અર્થપ્રિયતા ધર્મપ્રિયતા, અર્થમાં કામપ્રિયતા ધર્મ અને અર્થમાં બાધક થતી નહીં હોય. તમે તો સમયના રહસ્યને જાણો છો. ધર્મ, અર્થ અને કામના સેવન માટે અલગ અલગ સમય નિશ્ચિત કરી લીધો છે ને? રાજાના છ ગુણો અનિવાર્ય છે. વ્યાખ્યાન શક્તિ, વીરતા, મેઘાવીપણું, પરિણામ દર્શિતા, નીતિ નિપુણતા અને કર્તવ્ય અકર્તવ્યનો વિવેક 7 ઉપાય છે. મંત્ર, ઔષધિ, ઇન્દ્રજાળ, સામ, દાન, દંડ અને ભેદ. ઉપર કહેલા ગુણો દ્વારા આ ઉપાયોનું નિરીક્ષણ કરવું જોઈએ અને પોતાના 14 દોષો પર દ્રષ્ટિ રાખવી જોઈએ. નાસ્તિકતા, અસત્ય, ક્રોધ, પ્રમાદ, દીર્ઘસૂત્રતા, જ્ઞાનીઓનો સંગ ન કરવો, આળસ, ઇન્દ્રિય પરવશતા, માત્ર અર્થનું જ ચિંતન, મૂર્ખાઓ સાથે પરામર્શ, નિશ્ચંત કાર્યમાં બહાનું, સહાયતાને ગુપ્ત ન રાખવી, સમય પ્રમાણે ઉત્સવ વગેરે ન કરવા અને એક સાથે અનેક શત્રુઓ પર ચડાઈ કરવી. આ દોષોથી બચીને તમે તમારી શક્તિનું બરાબર જ્ઞાન તો રાખો છો ને?
પોતાની શક્તિ અને શત્રુઓની શક્તિ પ્રમાણે સંધિ અથવા વિગ્રહ કરીને તમે તમારી ખેતીવાડી, વેપાર, કિલ્લા, પુલ, હાથી, હીરા અને સોનાની કાણો, કરની વસૂલી, ઉજ્જડ પ્રદેશમાં લોકોનું વસાવવા વગેરે કાર્યોની દેખભેર બરાબર રાખો છો ને યુધિષ્ઠિર, તમારા રાજ્યના સાતે અંગો, સ્વામી, મંત્રી, મિત્ર, રાજાઓ, સ્વામી, મંત્રી, મિત્ર, ખજાનો, રાષ્ટ્ર, દુર્ગ અને નગરવાસીઓ શત્રુઓ સાથે મળેલા તો નથી ને? ધનવાન લોકો ખોટા વ્યસનોથી બચ્યા તો છે ને? તમારા પ્રત્યે તેમનો પ્રેમ તો છે ને? ક્યાંક તમારા શત્રુના ગુપ્તચરો પોતાનો વિશ્વાસ સ્થાપીને તમારા અથવા તમારા મંત્રીઓ દ્વારા તમારી ગુપ્ત મંત્રણાઓ જાણી તો લેતા નથી ને? તમે તમારા મિત્ર, શત્રુ, ઉદાસીન લોકોના સંબંધમાં જ એ જ્ઞાન તો રાખ્યો છો ને કે તેઓ શું કરવા કરતા કરવા ચાહે છે? તમે મેળવવા તમે મેળ મેળવવા અથવા વેર વિરોધ સમયના અનુસાર કરો છો ને? ઉદાસીનો પ્રત્યે વિષમ દ્રષ્ટિ તો રાખતા નથી ને? તમારા મંત્રીઓ તમારા જેવા જ જ્ઞાન વૃદ્ધ, પુણ્યાત્મા, સમજદાર, કુળવાન અને પ્રેમીતો છે ને? યુધિષ્ઠિર, વિજયનું મૂળ છે પોતાના વિચારોની ગુપ્તતા. તમારા શાસ્ત્રજ્ઞ મંત્રીઓ તમારા વિચારો અને સંકલ્પોને ગુપ્ત રાખે છે ને? દેશની રક્ષા આ રીતે જ થાય છે. શત્રુનો ક્યાંય તમારી વાતનો ભેદ તો મેળવી લેતા નથી ને? તમે ક સમયે નિંદ્રાવસ્થ તો થઈ જતા નથી ને? ક સમયસર જાગી તો જાઓ છો ને? રાત્રિના પહેલા પહોરમાં જાગીને તમે તમારા કાર્ય અર્થ સંબંધમાં વિચાર તો કરો છો ને? ક્યાંક તમે એકલા અથવા ઘણા લોકો સાથે તો મંત્રણા કરતા નથી ને? તમારી સલાહ શત્રુ દેશ સુધી પહોંચતી તો નથી ને? થોડા પ્રયત્નથી મોટા મોટા કાર્યો સિદ્ધ થઈ જાય એવું વિચારીને કાર્યનો પ્રારંભ કરો છો ને? ક્યાંક એવા કાર્યમાં આળસ તો કરી બેસતા નથી ને? ક્યાંક ખેડૂતોના કામો તમારી જાણ બહાર તો થતા નથી ને? તેમના પર તમને વિશ્વાસ તો છે ને? ક્યાંક તેમના તરફથી ઉદાસીન થઈને બેસી ન જતા? તેમનો પ્રેમ જ રાજ્યની ઉન્નતિનું કારણ છે. ખેડૂતોનું કામ વિશ્વાસુ, નિર્લોભી અને ખાનદાન સેવકો દ્વારા જ કરવું જોઈએ. તમારા કાર્યોની જાણ તે સિદ્ધ થાય એ પૂર્વે તો લોકોને થઈ જતી નથી ને? તમારા આચાર્ય, ધર્મજ્ઞ અને બધા જ શાસ્ત્રોમાં નિપુણ થઈને કુમારોને બરાબર યુદ્ધ શિક્ષણ આપે છે ને? તમે હજારો મૂર્ખાઓને બદલે એક વિદ્વાનનો સંગ્રહ તો કરો છો ને? વિદ્વાન જ આફતકાળે રક્ષા કરે છે. તમારા બધા જ કિલ્લાઓમાં ધન, ધાન્ય, અસ્ત્ર, શસ્ત્ર, જળ, યંત્ર, કારીગર અને સૈનિકોનો પર્યાપ્ત પ્રબંધ તો છે ને? જો એક પણ મંત્રી મેધાવી, સંયમી અને ચતુર હોય તો રાજા અથવા રાજકુમારને વિપુલ સંપત્તિનો સ્વામી બનાવી દે છે. તમે શત્રુપક્ષના મંત્રી, પુરોહિત, યુવરાજ, સેનાપતિ, દ્વારપાળ, અંતઃપુરના રક્ષકો, કારાગારના અધિકારીઓ, ખજાનચી, કાર્યને કરવું ન કરવું એનો નિર્ણાયક પ્રદેશનો એટલે કે પ્રાંતનો અધિકારી, નગરપતિ, કાર્ય નિર્ણાયક કરતા, ધર્માધ્યક્ષ, સભાપતિ, દંડપાલ, દુર્ગપાલ, સીમાપાલ અને વન વિભાગના અધિકારીઓ પર ત્રણ ત્રણ ગુપ્તચરો રાખો છો ને? પ્રથમ ત્રણને છોડીને પોતાના પક્ષના શેષ અધિકારીઓ પર પણ ત્રણ ત્રણ ગુપ્તચરો રાખવા જોઈએ. તમે સ્વયં સાવધાન રહીને પોતાની વાત શત્રુઓથી છુપી રાખો અને તેમના કાર્યની જાણકારી મેળવતા રહો. અચ્છા, એ તો જણાવો કે તમારી પુરોહિત, કુલીન, વિનયી અને વિદ્વાન તો છે ને? તમારા પુરોહિત, કુલીન, વિનયી અને વિદ્વાન તો છે ને? તે કર્તવ્ય મૂળ અને નિંદક તો નથી ને? તમે તેમનો યથા યોગ્ય સત્કાર કરતા હશો. તમે બુદ્ધિમાન, સરળ અને વિધિ વિધાંતનો જ્ઞાતા ઋત્વિજને નિયુક્ત કર્યા છે ને? તે હવન કરેલી અને કરવાની સામગ્રીનું સમર્પણ તો કરે છે ને? તમારો જ્યોતિષ શાસ્ત્રના બધા જંગોનો વિષયજ્ઞ, નક્ષત્રોની ચાલ, વક્રતા વગેરેનો જ્ઞાતા તથા
ઉત્તાપક વગેરેને પહેલેથી જ જાણી લેવામાં નિપુણ તો છે ને, તમે તમારા કાર્ય કર્મચારીઓને ક્યાંક ઊંચા નીચા અયોગ્ય કામમાં તો ગોઠવી દીધા નથી ને? તમે તમારા છલરહિત પરંપરાથી આવેલા અને સદાચારી મંત્રીઓને બરાબર કાર્યનો નિર્દેશ તો કરતા રહો છો ને? તમારા મંત્રીઓ ક્યાંક શીલ, સૌજન્ય અને પ્રેમને તિલાંજલિ આપીને પ્રજાનું કઠોર શાસન તો કરતા નથી ને? જેમ પવિત્ર યાજ્ઞિક પતિત યજમાનો અને સ્ત્રીઓ વ્યભિચારી પુરુષનો તિરસ્કાર કરે છે, તે જ રીતે પ્રજા અધિક કર લેવાના કારણે તમારા અનાદાર તો કરતી નથી ને? તમારો સેનાપતિ તેજસ્વી, વીર, બુદ્ધિમાન, ધૈર્યશાળી, પવિત્ર, કુલીન, સ્વામી ભક્ત અને ચતુર તો છે ને? તમારી સેનાના બધા જ યુદ્ધપતિ બધા જ પ્રકારના યુદ્ધમાં ચતુર, નિષ્કપટ, સુરવીર અને તમારા દ્વારા સન્માનિત તો છે ને? તમે તમારી સેનાના ભોજન અને વેતનનો પ્રબંધ બરાબર સમયસર કરો છો ને? ક્યાંક વિલંબ અને ક્યાંક કાપકૂપ તો કરતા નથી ને? ભોજન અને વેતન સમયસર ન મળવાથી સૈનિકોને કષ્ટ થાય છે અને તેઓ પોતાના સ્વામીના જ વિદ્રોહી બની જાય છે. તમારા કુલીન કર્મચારીઓ શું તમારા પ્રત્યે એવો પ્રેમ રાખે છે ને જરૂર પડીએ તમારા માટે પ્રાણ પણ નોછાવર કરી દે છે? કોઈ એવી ચેષ્ટા તો કરી રહ્યો નથી ને કે તમારે તમામ સેના તેની ઈચ્છા પ્રમાણે ચાલે અને તમારી આજ્ઞાનું ઉલ્લંઘન કરી દે? જ્યારે કોઈ કર્મચારી બહાદુરીનું કામ કરે છે ત્યારે તમે તેનું વિશેષ સન્માન કરીને તેનું ભોજન અને વેતન વધારી દો છો ને? તમે વિદ્યા, વિનય અને જ્ઞાની ગુણી પુરુષોની યથા યોગ્ય દાન દ્વારા સેવા કરો છો ને? રાજન, જે લોકો તમારી રક્ષા માટે મરી ફીટે છે અથવા પોતાને સંકટમાં નાખી દે છે તેમના બાળ બચ્ચાની રક્ષા તો તમે કરો છો ને? જ્યારે નિર્બળ શત્રુ યુદ્ધમાં પરાજિત થઈને તમારે શરણે આવે છે ત્યારે તમે પુત્રની જેમ તેની રક્ષા તો કરો છો ને? બધી પ્રજા તમને નિષ્પક્ષ, હિતકારી અને માતા પિતાની જેમ માને છે ને? પ્રથમ પોતાની ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરીને પછી ઇન્દ્રિયોને અધીન શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરી શકાય છે. શત્રુઓને વશમાં કરવા માટે સામ, દાન, દંડ વગેરે બધા જ ઉપાયોનો ઉપયોગ કરવો જોઈએ. પોતાના રાજ્યની રક્ષાની વ્યવસ્થા કરીને શત્રુ પર ચડાઈ કરવી જોઈએ અને તેને જીતીને પછી તે જ રાજ્ય પર પોતાનો અધિકાર સ્થાપિત કરી દેવો જોઈએ. તમે અવશ્ય આ પ્રમાણે કરતા જશો. તમે તમારા કુટુંબી, ગુરુજન, વૃદ્ધ, વેપારી, કારીગર, આશ્રિત અને દરિદ્રોનું ધન ધાન્યથી હરહમેશ ભરણ પોષણ તો કરો છો ને? જે લોકો આવક અને ખર્ચના કામમાં નિયુક્ત છે તેઓ દરરોજ પોતાનો હિસાબ તમારી સામે રજૂ તો કરે છે ને? ક્યારેક કોઈ આશાસ્પદ અને હિતેશી કર્મચારીને અપરાધ વિના પદચ્યુત તો કરતા નથી ને? ક્યાંક કોઈ કામમાં લોભી, ચોર, શત્રુ અથવા અનુભવહીન વ્યક્તિની નિમણૂક તો થઈ ગઈ નથી ને? ક્યાંક ચોર, લાલચુ, રાજકુમારો, રાણીઓ અથવા સ્વયં તેમજ પ્રજાજનોને પીડતા તો નથી ને? ખેડૂતોને પ્રસન્ન રાખવા જોઈએ. મહારાજ, તમારા રાજ્યમાં જળથી પરિપૂર્ણ વિપુલ માત્રામાં તળાવો તો છે ને? ક્યાંક તમે ખેતીને વરસાદના આધાર પર છોડી દીધી નથી ને? ખેડૂતોને બીજ અને ભોજન હંમેશા મળતા રહેવા જોઈએ. જરૂર પડીએ થોડું અનાજ લઈને તેમને ધન પણ આપવું જોઈએ. તમારા રાજ્યમાં ખેતી, ગૌરક્ષા અને વ્યાપાર સંબંધી લેવડ દેવડ ઈમાનદારીપૂર્વક થાય છે ને? ધર્મને અનુકૂળ વેપારથી જ સુખ, પ્રજા સુખ થાય છે. તમારા રાજ્યમાં જજ, મામલતદાર, સરપંચ, અદાલતનો શિરસ્તેદાર અને સાક્ષી આ પાંચેય પ્રજાના હિતમાં તત્પર અને બુદ્ધિમાનીથી કામ કરનારા છે ને? નગરની રક્ષા માટે ગામોની રક્ષા પણ તેટલી જ જરૂરી છે. પ્રાંતોની રક્ષા પણ ગ્રામ રક્ષા જેટલી જ થવી જોઈએ. ત્યાંના સમાચાર તો નિશ્ચિત સમયે મળ્યા કરે છે ને? તમારા રાજ્યમાં અપરાધી, ચોર, નીચા ઊંચા લોકો છુપાઈને લોકોને લૂંટતા તો નથી ને? તમે સ્ત્રીઓને સુરક્ષિત અને સંતુષ્ટ રાખો છો ને? ક્યાંક તમે તેમના પર વિશ્વાસ મૂકીને ગુપ્ત વાતો તો તેમને જણાવી દેતા નથી ને? તમે ક્યાંક ભોગવિલાસમાં મગ્ન થઈને સંકટની ઉપેક્ષા તો કરતા નથી ને? તમારા સેવકો લાલ પોશાક પહેરીને હાથમાં તલવાર રાખીને તમારા ખંડમાં રક્ષામાં ખડે પગે તૈયાર રહે છે ને? તમે અપરાધીઓ માટે યમરાજ અને પૂજનીયો માટે ધર્મરાજ છો ને? તમે પ્રિય અને અપ્રિય વ્યક્તિઓનો સારી રીતે પરીક્ષા કરીને જ તેમની સાથે વ્યવહાર કરો છો ને? શરીરનું દર્દ મટે છે
નિયમ પાલન અને ઔષધિઓના સેવનથી તથા મનની પીડા મટે છે. જ્ઞાની પુરુષોના સત્સંગથી તમે તેમની યથાયોગ્ય સેવન તો કરો છો ને. તમારા વૈદ્યો અષ્ટાંગ ચિકિત્સામાં નિપુણ, હિતેશી, પ્રેમી અને શરીરની દેખરેખ રાખનારા તો છે ને. ક્યાંક તમે લોભ, મોહ અને અભિમાનથી અર્ધી એટલે કે આચક અને પ્રત્યર્થી એટલે કે વિરોધીઓની ઉપેક્ષા તો કરતા નથી ને. તમે લોભ, મોહ, વિશ્વાસ અથવા પ્રેમથી તમારા આશ્રિતોની જીવિકામાં અડચણ તો ઊભી કરતા નથી ને. તમારા નગરવાસી અને દેશવાસી શત્રુઓ પાસેથી લાંચ લઈને અને તેમની સાથે ભળી જઈને અંદરખાને તમારા વિરોધ તો કરતા નથી ને. મુખ્ય મુખ્ય રાજાઓ પ્રેમવશ થઈને તમારા માટે પ્રાણોનું બલિદાન આપવા માટે તૈયાર છે ને કે નહીં. તમારી વિદ્વતા અને ગુણોને લીધે બ્રાહ્મણો અને સાધુઓ તમારા કલ્યાણ અર્થે પ્રશંસા કરે છે કે નહીં. તમે તેમને દક્ષિણા આપો છો કે નહીં. આમ કરવું તમારા માટે સ્વર્ગ અને મોક્ષનું હેતુ છે. તમારા પૂર્વજોએ વૈદિક સદાચારનું પાલન કર્યું હતું. તમે તેનું પાલન બરાબર પાલન કરો છો ને. તમારા મહેલમાં તમારી આંખો સામે ગુણવાન બ્રાહ્મણો સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યકર ભોજન કરીને દક્ષિણા તો આપે જ છે ને. તમે પૂરા સંયમ અને એકાગ્રતાપૂર્વક સમયે સમયે યજ્ઞ યાગાદિ તો કરતા જ છો. જ્ઞાતિજનો, ગુરુ, વૃદ્ધ, દેવતા, તપસ્વી, દેવસ્થાન, પવિત્ર વૃક્ષો અને બ્રાહ્મણોને નમસ્કાર તો કરો છો ને. તમે કોઈના મનમાં શોક અથવા ક્રોધ તો વધારતા નથી ને. કોઈ મનુષ્ય પોતાના હાથમાં મંગળ દ્રવ્ય લઈને તમારી પાસે હંમેશા રહે છે ને. તમારી આ મંગલમય ધર્માનુકૂળ વૃત્તિ હંમેશા એક સરખી જ રહે છે ને. આ પ્રકારની વૃત્તિ યશ અને આયુષ્યને વધારનારી તથા ધર્મ, અર્થ અને કામને પૂર્ણ કરનારી છે. જે આવી વૃત્તિ રાખે છે તેના દેશમાં ક્યારેય સંકટ આવતું નથી. સંપૂર્ણ પૃથ્વી તેના વશમાં થઈ જાય છે, તે સુખી થાય છે. ધર્મરાજ, ક્યાંક તમારા શાસ્ત્ર કુશળ મંત્રીઓ અજ્ઞાનવશ કોઈ શ્રેષ્ઠ પવિત્ર નિરપરાધ પુરુષને ચોર ડાકુ સમજીને સતાવતા તો નથી ને. ક્યાંક તમારા કર્મચારીઓ લાંચ લઈને ચોરને દંડ આપ્યા વિના જ છોડી દેતા તો નથી ને. ક્યાંક ધનવાન અને ગરીબના વિવાદમાં તમારા કર્મચારીઓ ધનના લોભમાં ગરીબો સાથે અન્યાય તો કરતા નથી ને. મેં જે પ્રથમ 14 દોષોનું વર્ણન કર્યું છે તેમાંથી તમારે અવશ્ય બચવું જોઈએ. વેદોની સફળતા, યજ્ઞોથી ધનની સફળતા, દાન અને ભોગથી પત્નીની સફળતા, આનંદ અને સંતાનની અથવા પત્નીની સફળતા, આનંદ અને સંતાનથી તથા શાસ્ત્રની સફળતા, શીલ અને સદાચારથી શાસ્ત્રની સફળતા, શીલ અને સદાચારથી થાય છે. દૂર દૂરથી વેપાર કરનારા વૈશ્યો પાસેથી નિયમ પ્રમાણે કર વસૂલ તો થાય છે ને. રાજધાની અને દેશમાં વેપારીઓનું સન્માન તો થાય છે ને. તેઓ ક્યાંક ધોખા પ્રપંચમાં આવીને ઠગતા તો નથી ને. તમે ગુરુજનો પાસે દરરોજ ધર્મશાસ્ત્રનો અને અર્થશાસ્ત્રનો શ્રવણ તો કરો છો ને. ખેતીવાડીથી ઉત્પન્ન થતા અન્ન, ફૂલ, ફળ, ગૌરસ, મદ, ઘી વગેરે પદાર્થો ધર્મબુદ્ધિથી બ્રાહ્મણોને અપાય છે ને. તમે તમારા કારીગરોને યોગ્ય સામગ્રી, વેતન અને કામ તો આપો છો ને. ભલાઈ કરનારો પરિસભામાં કૃતજ્ઞતાપૂર્વક આદર સત્કાર તો કરાય છે ને. તમે બધા જ પ્રકારના સૂત્ર ગ્રંથ જેમ કે અસ્થિ સૂત્ર, રથ સૂત્ર, અશ્વસૂત્ર, અસ્ત્ર સૂત્ર, યંત્ર સૂત્ર અને નાગરિક સૂત્રનો અભ્યાસ તો કરતા જ હશો. તમે બધા જ પ્રકારના અસ્ત્ર શસ્ત્ર, મારણ પ્રયોગ, ઔષધિઓના ઝેરીલા પ્રભાવને જરૂર જાણતા હશો. તમે અગ્નિ, હિંસક પ્રાણી, રોગ અને રાક્ષસોથી સંપૂર્ણ રાષ્ટ્રની રક્ષા કરો છો ને. આંધળા, મૂંગા, લંગડા, લૂલા અને અનાથ એવા સાધુ સંન્યાસીઓની ધર્મ સમજીને તમે રક્ષા કરતા હશો. મહારાજ, રાજાની માટે 6 દોષ અનર્થકારી છે. નિંદ્રા, અળસ, ભય, ક્રોધ, મૃદુતા અને દીર્ઘસૂત્રતા. વૈષ્ણવજી કહે છે, જન્મેજય દેવર્ષિ નારદની વાણી સાંભળીને ધર્મરાજ યુધિષ્ઠિરે તેમનો ચરણ સ્પર્શ કર્યો અને ખૂબ પ્રસન્નતાથી કહ્યું, મહારાજ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ. આજે મારા જ્ઞાનમાં વૃદ્ધિ થઈ છે એમ કહીને તેમણે તેજ પ્રમાણે કરવાનો પ્રયત્ન કરી દીધો. દેવર્ષિ નારદે કહ્યું, જે રાજા આ પ્રમાણે વર્ણાશ્રમ ધર્મની રક્ષા કરે છે તે આ લોકમાં તો સુખી થાય છે જ, પરલોકમાં પણ સુખ ભોગવે છે.